કેશોદ નગરપાલિકા દ્વારા હિન્દુ સ્મશાનમાં ડીઝલ ભઠ્ઠીનું કર્યું લોકાર્પણ. કેશોદ શહેરના ધારાસભ્ય અને આગેવાનો તથા નગર શ્રેષ્ઠીઓની બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કેશોદ નગરપાલિકા દ્વારા 14માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી રૂપિયા 1,14,80,000ના ખર્ચે ડીઝલ ભઠ્ઠી સાથે આધુનિકરણ હિન્દુ સ્મશાનમાં કરવામાં આવેલ છે, જેનું આજે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમના વરદ હસ્તે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અને નગરપાલિકા પ્રમુખ યોગેશભાઈ સાવલિયા, ચીફ ઓફિસર વાછાણી તેમજ નગરપાલિકા સદસ્યો, કર્મચારીઓ અને નગર શ્રેષ્ઠીઓ તથા વેપારી અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કેશોદ નગરપાલિકા દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ ડીઝલ ભઠ્ઠીમાં સરેરાશ 24 લિટર ડીઝલ વપરાવવાનું હોય, જેથી મૃતકના પરિવારજનોને અંદાજે 2,200 રૂપિયા જેટલો ખર્ચ થાય એવું હોય, જેથી નગરપાલિકા સંચાલન અન્ય સંસ્થાઓને સોંપવામાં આવે એવી ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. કેશોદ શહેરના યુવાન અર્જુનભાઈ પાગડાળ દ્વારા ઓછા લાકડા અંદાજે 80 કિલોગ્રામમાં અંતિમવિધિ થઈ શકે એવી ભઠ્ઠીનું નિર્માણ કર્યું છે. એ સ્વર્ગારોહણ ફિટ કરવામાં આવશે, જેના થનારા ખર્ચનો લોકફાળો સ્થળ પર આગેવાનો દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. સ્વાગત પ્રવચન ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ વિઠલાણીએ કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરેશભાઈ ત્રિવેદીએ કર્યું હતું. કેશોદ નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાન, જેનો આજે ડીઝલ ભઠ્ઠીનું લોકાર્પણ કરવામાં આવેલું છે, જેનો ખર્ચ અંદાજિત 1,12,80,000 જેવો થયેલો છે. અને આ સ્મશાન હિન્દુ જે છે, હિન્દુ સ્મશાન, તેને સ્વચ્છતા અને જાળવણી કરવી એ આપણા ગ્રામજનોએ જ કરવાનું રહેશે. અમે તો માત્ર નિમિત્ત છીએ કામ કરવાને, એટલે જે કાંઈ કરવું પડે હવે ગ્રામજનોએ અને અમારો જે કાંઈ સહકાર જરૂરિયાત હોય અમે એમાં તત્પર છીએ કામ કરવા. મયુરી મકવાણાનો રિપોર્ટ, જૂનાગઢ.